બાળકનો જન્મ થાય છે ત્યારે તેમના વાલીઓને ખ્યાલ હોતો નથી કે તેમનું બાળક સાંભળે છે કે નથી સાંભળતું, પરંતુ તે બાળક જ્યારે મોટું થાય છે અને ન સાંભળતું હોવાથી તે વાલીઓ લાખો રૂપિયા ખર્ચ કરી તે બાળકની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. પરંતુ જન્મથી જ બાળક સાંભળે છે કે નથી સાંભળતું તે તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અંધજન મંડળ અને સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર બનાસકાંઠાના ડીસા સિવિલમાં સોહમ નામના મશીન દ્વારા નવજાત બાળકોને કાનની તપાસ કરવામાં આવે છે અને જો કાનમાં કંઈ ખામી હોય તો તમામ સારવાર નિઃશુલ્ક કરવામાં આવે છે. અંધજન મંડળ અમદાવાદ સંચાલિત ડીસામાં દિવ્યાંગ ભવન જે કાર્યરત છે અને સાથે સેન્સ ઇન્ડિયા અને જનરલ હોસ્પિટલ ડીસા આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આખા ગુજરાતમાં ડીસા જનરલ હોસ્પિટલમાં એક મશીન મૂકવામાં આવ્યું છે. આ મશીન જે છે એ નવજાત જે બાળક જન્મે છે અને આપણે જોઈએ છીએ WHOની પણ ગાઈડલાઇન છે એ મુજબ બાળકનું સ્કેનિંગ થવું જરૂરી છે. તો નવજાત બાળકને સાંભળવાની જો કોઈ ખામી હોય તો આપણે એનો તરત જ આ મશીન દ્વારા જાણકારી મેળવી શકીએ છીએ. 35, 50, 70 અથવા 90 ડેસિબલ જે આપણે એનો જે ક્રાઇટેરિયા છે એ મુજબ આપણને અહીંયા નવજાત શિશુને ત્યારે જ આપણને ખબર પડી જાય છે. અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે જ્યારે બાળક નાનું છે ત્યારે જ આપણને એની ખામી કે કોઈ તકલીફ હોય તો એ ખ્યાલ પડી જાય છે અને એને આપણે સારું એવું ભવિષ્ય આપી શકીએ છીએ. તો જનરલ હોસ્પિટલ ડીસા ના ઉપક્રમે પણ અહીંયાથી અમને બહુ સારી સુવિધા લોકો સુધી પહોંચે છે. અહીંયા હું એક અપીલ પણ કરીશ ડીસાના તમામ ડૉક્ટર્સ અને વાલીશ્રીઓને કે આપ પણ આપનું બાળક નવજાત બાળક છે તો અહીંયા લાવો. આ બધી જ સુવિધાઓ નિઃશુલ્ક છે. આપણે તરત એ બાળકની જો કોઈ ખામી તકલીફ હશે તો આપણે જાણકારી મેળવી શકશું અને એક સારું ભવિષ્ય એ બાળકને આપણે સૌ સાથે મળીને આપી શકશું. તો આવી એક આપ સૌને પણ અપીલ છે, ડીસાના તમામ ડૉક્ટર્સને પણ અપીલ છે કે આપના ત્યાં આવું કોઈ બાળક આવે છે તો અહીંયા રેફર કરો. આ જે રિપોર્ટ છે એ નવજાત બાળકનો પણ થાય છે અને મોટી ઉંમરના બાળકનો પણ આપણે ટેસ્ટિંગ કરી શકીએ છીએ. જો આમાં કોઈ ખામી આપણને દેખાય છે બાળકના સાંભળવામાં તો આપણે એને પાલનપુર અથવા અમદાવાદ સિવિલમાં રેફર પણ અહીંયાથી કરવામાં આવે છે. રિપોર્ટ તરત જ આવી જાય છે, વિધિન 5 મિનિટમાં જ બાળક આપણને રિપોર્ટ ખબર પડી જાય છે અને જો એમાં કોઈ ખામી સર્જાય તો આપણે આગળ પણ બીજા રિપોર્ટ માટે એને રેફર કરીએ છીએ. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા સિવિલ હોસ્પિટલમાં સૌ પ્રથમવાર સોહમ નામના મશીન દ્વારા જે નવજાત બાળકોના કાનનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. કઈ રીતે આ મશીન દ્વારા બાળકોના કાનની તપાસ કરવામાં આવે છે અને જો ખામી હોય તો કયા પ્રકારની અને કઈ જગ્યા તેની સારવાર કરવામાં આવે છે? ડૉક્ટર બિનલ માલી, ડીસા સિવિલ હોસ્પિટલમાં ENT સર્જન તરીકેની સેવા આપું છું. આજે આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ ઘણા દર્દીઓ, ઘણા બાળકો જેને સાંભળવાની તકલીફ હોય છે. આ બાળકોનું નિદાન જેટલું બને એટલું જલ્દી થાય તેના માટે ડીસા સિવિલમાં સોહમ જે હિયરિંગ સ્ક્રીનિંગ માટેનું મશીન લાવવામાં આવેલ છે. જે આપણે જોઈએ છીએ કે ઘણા બાળકો 3-4 વર્ષ સુધીમાં બાળકનું નિદાન થતું નથી અને ખૂબ જ લેટ થાય છે અને બાળકોને પછી મેન્ટલી રિટાર્ડેડ કે એવો ટેગ મળે છે. જો જેથી કરીને જલ્દી નિદાન થાય અને એના માટે અમે આ પ્રોજેક્ટ અહીંયા લાવવામાં આવ્યો છે. આપણા શરીરમાં 5 ઇન્દ્રિયો હોય છે જેમાંથી સાંભળવાની અને આંખની ઇન્દ્રિયો ખૂબ જ મહત્ત્વની છે. જે સાંભળવાની ઇન્દ્રિય છે જે આપણને જે આજુબાજુના સમાજમાં એકબીજા જોડે આપણને જોડે છે. આપણું સ્પીચ ડેવલપમેન્ટ સાંભળવાથી આપણું સ્પીચને ડેવલપ થાય છે, આપણો આત્મવિશ્વાસ વધે છે. તો શરૂઆતના જ જન્મના શરૂઆતના અને વર્ષ સુધીમાં જો આ નિદાન થઈ જાય તો બાળકનો વિકાસ ખૂબ જ ઝડપી થાય છે. આપણે જોઈએ છીએ કે બાળક જો સાંભળતું જ ના હોય તો બોલતું કેવી રીતે થાય, માટે જો સાંભળવાનું નિદાન થાય એ ખૂબ જ જરૂરી છે. તો આ સોહમ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં
આપણે શરૂઆતથી જ હિયરિંગ સ્ક્રીનિંગ થાય છે. જન્મના બીજા જ દિવસથી, પહેલા જ દિવસથી અને બીજા દિવસથી આ બાળકનું સ્ક્રીનિંગ થાય છે, જેમાં ચાર તબક્કામાં ટેસ્ટ કરવામાં આવે છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે આપણે સાઉન્ડપ્રૂફ રૂમની જરૂર હોતી નથી. એ આ મશીન પોર્ટેબલ હોય છે, એટલે આપણે બાળક પાસે આ મશીનને લઈ જઈ શકીએ છીએ. એટલે આના દ્વારા જલ્દી નિદાન થાય તો બાળકને આપણે એનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરી અને આગળ શું ટ્રીટમેન્ટ કરાવી એ નક્કી કરી શકીએ છીએ. બાળક મોટું થાય તો એને સ્પીચની ટ્રેનિંગ, અમુક બાળકોને ઓછું સાંભળવાની તકલીફ હોય તો એને સ્પીચ થેરાપીને આપી અને એને બોલતું કરી શકાય છે. ઘણા બાળકોને ખૂબ જ ગંભીર તકલીફ હોય તો એને આગળ કોક્લિયર ઇમ્પ્લાન્ટ નામની સર્જરી માટે આપણે રિફર કરી શકીએ છીએ. પણ શરૂઆતના જો વર્ષોમાં જો આ સર્જરી થાય તો જ બેનિફિટ છે. આપણા સરકાર દ્વારા જે પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ સિવિલ અને સોલા સિવિલમાં પ્રોજેક્ટ ચાલે છે, જેમાં 10-15 લાખ જે આ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરીનો કોસ્ટ હોય છે, જે નિઃશુલ્ક ખર્ચે ત્યાં થઈ જાય છે. તો આ સર્જરીનો લાભ લેવા માટે પણ બાળકે અહીંયાથી ત્યાં જવું પડે છે. જો તો અહીંયા નિદાન થઈ જાય તો બાળકને આપણે જલ્દીથી સ્ક્રીનિંગ કરીને ત્યાં મોકલી શકીએ. આપણા ભારત દેશમાં દર વર્ષે 27,000 જેટલા બાળકો આ તકલીફથી પીડાય છે. WHO ચિંતા જણાવી છે કે 2050 સુધીમાં આ બાળકોની સંખ્યા દર 4 દર્દીએ 1 દર્દી હોવાની ચિંતા જણાવી છે. તો આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. તો દરેક વાલીઓને મારી વિનંતી છે કે આ બાબતને ગંભીરતાથી લે અને 1 કિલોથી ઓછા વજનવાળા જે બાળકો છે, જેમને નિયોનેટલ ICUમાં એડમિટ રાખવામાં આવ્યા છે અને ઓછા વજનવાળા બાળકો છે, એનો કાનની તપાસ અને આંખની તપાસ જલ્દીથી કરાવે, આ ટેસ્ટનો લાભ લે અને આગળની તકલીફથી બાળકને બચાવે.